أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم ستدفن بضعة مني بأرض خراسان لا يزورها مؤمن إلا وجب الله عز وجل له الجنة وحرم جسده على النار. عزیزان محترم، تمام محبان اہل بیت علیہ السلام، تمام عاشقان امام رضا علیہ السلام کی خدمت میں ولادت با سعادت علی ابن موسیٰ رضا بادشاہ خراسان نی خوب خوب مبارکباد پیش کروں چھو અને આ મુબારક અને સઈદ મોકા ઉપર અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરું છું બાદશાહ ખોરાસાન ગરીબ અલ ગરબા ઇમામ રઝા અલૈહિસ્સલામ ના વાસ્તાને વસીલાથી કે પરવરદિગાર બિહક્કે ઇમામ રઝા અલૈહિસ્સલામ દરેક મોમિનિનની જે પણ દુઆઓ છે, હાજતો છે, તમન્નાઓ છે અલ્લાહ તેને જલ્દીથી પૂરી ફરમાવે. ખુદાવંદ આલમ આજના આ મુબારક દિવસની બરકતથી દરેકની જિંદગીમાં ખુશિયા ભરી દે અને હર પ્રકારના ગમો અંદોહને તકલીફોથી મુસીબતોથી અલ્લાહ નજાત અતા ફરમાવે. તમામ મરીઝોને ખુદા બેહક ઇમામ રઝા અલી સલામ બેહક પંજરે ફૌલાદા શિફાએ કામિલ આજિલ ઇનાયત ફરમાવે. એ મારા અલ્લાહ ઇમામ રઝા અલી સલામના વાસ્તાથી તમામ મોમિનિનને આ મુસીબત આ બીમારી કોરોનાની વબાથી નજાત અતા ફરમાવો. મારા અઝીઝો, ઇમામ રઝા અલી સલામ ની જિંદગી પર ગુફ્તગુ કરે આપણે. આ બાબરકત હસ્તી, એ હસ્તી કે ખુદ એમની માદરે ગિરામી જે બયાન ફરમાવી રહી છે, અહીંયાથી આપણે ગુફ્તગુની શરૂઆત કરી. ઇન્શાલ્લાહ ઇમામ રઝા અલી સલામના બારામાં ગુફ્તગુ છે, બાદશાહ ખુરાસાનના બારામાં ગુફ્તગુ છે. ઇમામ રઝા અલી સલામ કે જ્યારે રિવાયતોના જુમલા છે કે જ્યારે એમની માના પેટમાં હતા, જો ઇમામ કોણ હોય છે, માસૂમ કોણ હોય છે, માસૂમનો મકામ શું હોય છે. એક માસૂમ આમ ઇન્સાનો જેવા નથી હોતા, એક માસૂમ આમ બચ્ચાઓ જેવા નથી હોતા. આ ઇમામ રઝા અલી સલામના બારામાં રિવાયતમાં મળે છે કે જ્યારે માના પેટમાં હતા, હજી દુનિયામાં આવ્યા નહોતા, તો જનાબે નજમા ખાતૂન બયાન ફરમાવે છે કે આ પેટની અંદરથી મને લા ઇલાહા ઇલ્લલ્લાહની અને તસ્બીહ અને તમજીદની આવાજ સંભળાતી હતી. ઇમામ દુનિયામાં આવીને કલમો જારી નથી કરતા, ઇસ્લામ કબૂલ નથી કરતા. ઇમામ જે માના પેટમાં પણ ખુદાવંદ આલમની તૌહીદની ગવાહી આપતા હોય છે, પેટમાં હતા જનાબી નજમા કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મને સંભળાતું, સુબહાન અલ્લાહ સંભળાતું, ખુદાની પાકિસ્ગીના કલેમાત મને સંભળાતા હતા આ બચ્ચાની જબાને મુબારકથી. મારા અઝીઝો, ઈ નજમા ખાતૂન કે જે ઇમામ મુસા કાઝિમ અલી ઇસ્લામની ઝૌજા બનવાનો શરફ મળ્યો, એક ઇમામ અલી ઇબ્ન મુસર રઝા અલી ઇસ્લામની મા બનવાનો શરફ હાસિલ થયો, એમના કારણે આ મુબારક બતનથી, મુબારક પેટથી એક એવો પાકો પાકીઝા દીકરો અલ્લાહે અતા કર્યો કે જનાબે નજમા ખાતૂનને તાહેરા કહેવામાં આવ્યા. પાક ઓલાદ, પાક નસ્લ આ બતનથી જારી થઈ તો તાહેરાનો લગબ નસીબ થઈ ગયો. જી મારા અઝીઝો, ઇમામ રઝા અલી સલામ કે જે પેટની અંદર ઇબાદતે ખુદાવંદે આલમ તસ્બીહ અને તહલીલની શકલમાં અંજામ આપતા હતા, દુનિયામાં આવે છે તો દુનિયામાં આવ્યા પછી
रिवायत में मळे छे के इमामे मूसा काजीम अलैहि सलाम जे जनाबे नजमा खातून ने जुमला कीधा हनी अल्लक या नजमे, ए नजमा खातून तने मुबारक थाय। इने इमाम रिजा अलैहि सलाम नो वजूद एटलो बाबरकत हतो के इमाम मूसा काजीम अलैहि सलाम एमनी सौजा ने आ बाबरकत वजूद एमना पेट थी दुनिया में आवे छे तो खुसूसी मुबारकबादी आपी रह्या छे। क्या बा बरकत आ रेजा नी नो जन्म तारा बतन थी थयो, तारा शिकम थी थयो। इमाम रेजा अलैहि सलाम ना जन्म पछी इमाम मूसा काजीम अलैहि सलाम जे जुमलो कहे छे इमाम रेजा अलैहि सलाम ने जोई ने आ जुमला थी अजमते मौला इमाम रेजा अलैहि सलाम समझी सके छे। शू कहे छे इमाम रेजा अलैहि सलाम ने जोई ने इमाम मूसा काजीम अलैहि सलाम फरमावे छे बे अभी अंत व उम्मी, ए मारा लाल दीकरा ए रेजा तू एवो छे के जेना ऊपर मारा मां बाप कुर्बान थी जाए। कौन कही रही छे? इमाम मासूम मूसा काजीम अलैहि इस्लाम अनेक बाप कही रहिया छे। बाप छे साथे साथे इमाम मासूम पण छे, अल्लाह नी हुज्जत छे। हुज्जते खुदा इमाम रिजा अलैहि सलाम ने जोईने कही रही छे मारा लाल तारा ऊपर मारा मां बाप कुर्बान थी जाए। आपणे कही के मौला आपनी अजमत ने लाखों करोड़ों सलाम। इमाम मूसा काजीम अलैहि सलाम ए छे के दुनिया ना तमाम शियाओ इमाम मूसा काजीम अलैहि सलाम ने दस्ते अदब जोड़ी ने कहे मौला आपना ऊपर तमाम शियाओ कुर्बान थी जाए। तमाम शियाओ बस यहां आगल जुमलो सांभळे अजमत मौला रिजा अलैहि सलाम पर के तमाम शियाओ जेना ऊपर कुर्बान थी जाए ए इमाम मासूम जैसे इमाम रिजा ऊपर पोताना मां बाप ने कुर्बान करी रहिया छे। आजमत इमाम रिजा अलैहि सलाम माटे काफी छे। अने खुद आ जुमलो के हमड़ा हमड़ा तमारी समक्ष बयान करियो विलादतना मंजर में पण मळे छे के इमाम मूसा काजीम अलैहि सलाम इमाम अली रिजा अलैहि सलाम ने उठावे छे। अने जेम आपणे आ सुन्नत छे के बच्चा ने जमणा कान में अजान कहेवामां आवे, डाबा कान में इकामत कहेवामां आवे। इमामे मूसा काजीम अलैहि सलाम जमणा कान में अजान कीधा, डाबा कान में इकामत कीधा अने सौथी पहला आबे जमजम अता करिया। आबे जमजम की जेना जे रिवायतों में भी ताकीद छे कि बच्चा ने सौथी पहलो खोराक तमे आबे जमजम नी शक्ल में आपो। जन्मया पछी इमामे मूसा काजीम अलैहि सलाम भी आबे जमजम चटाड़े छे पहलो खोराक। अने एटलू ज नहीं बल्कि रिवायतों में छे के इमामे मूसा काजीम अलैहि सलाम वारंवार पोतानी जबान चुसाड़ता हता। जबाने मुबारक एक मासूम पोतानी जबान चुसाड़ता हता इमामे मूसा काजीम अलैहि सलाम। अने आम कहता हता बी अभी अंता व उम्मी के तारा ऊपर मारा मां बाप कुर्बान थी जाए, ए मारा लाल रेजा मारा अजीजो। आज इमाम रिजा अलैहि सलाम कि जिमनी अजमत एक मासूम नी थकी जाहिर थई रही छे। अने खुद पैगंबर इस्लाम नो आ जुमलो सतुद फानो बस अतुम मिन्नी बे अर्ज़े खुरासान अन करीब नजदीक मा मारो एक टुकड़ो मारो एक हिस्सो मारो एक भाग खुरासान नी सरजमीन मा दफन थवानो छे। पैगंबर कहे छे नजदीक मा, हालांकि अगर आपणे डिस्टन्स जोईए इमाम रिजा अलैहि सलाम नो जन्म हिजरी सन 148 मा थयो। 148 માં મૌલા રિઝા અલી ઇસ્લામ નો જન્મ છે। અલ્લાહના રસૂલ હિજરતના પહેલા જન્મ થયેલા છે, હિજરતના પહેલા એને તકરીબન 150 વર્ષનો કમસકમ ડિસ્ટન્સ છે, ફાસલો છે। અને એ વખતે કહે છે મારો ટુકડો નજદીકમાં ખુરાસાનની સરજમીન પર દફન થવાનો છે। પૈગંબર ઇસ્લામ પોતાને ઇમામ રિઝા અલી ઇસ્લામથી દૂરીનો અહેસાસ નથી કરતા। આ મારો એવો ટુકડો છે, આ મારો એવો હિસ્સો છે કે જે મારાથી એકદમ નજદીક છે, મારો હિસ્સો છે મારા અઝીઝો। તો પૈગંબર ઇસ્લામ કીધા મારો હિસ્સો, જેમ કે તમે ઓલામાંથી સાંભળેલા છો કે અલ્લાહના રસૂલ બધાય માટે આ જુમલો નથી કીધેલા, યા શહેઝાદી ફાતેમા સલામુલ્લાહ અલેહા માટે મારૂફ છે, મશહૂર છે કે એમના માટે કીધું ફાતેમા તો બસ અતુમ મિન્ની, ફાતિમા મારો હિસ્સો છે। અને ઇમામ રિઝા અલી ઇસ્લામ માટે વધારે મારૂફ છે કે ફરમાવે છે સતુદ ફનો બસ અતુમ મિન્ની બે અર્ઝે ખોરાસાન, મારો એક ટુકડો મારો એક હિસ્સો ખોરાસાનની સરજમીનમાં દફન થશે બહુ નજીકમાં।
ला यजूरहा मुमिन इल्ला औ जबल्लाहु अज़्ज़ा व जल्ला, અને જે કોઈ એમની ઝિયારત કરશે તો અલ્લાહ વાજિબ છે, અલ્લાહ પોતાના ઉપર વાજિબ કરી દેશે. ઇલ્લા જબલ્લાહુ અઝ્ઝ વ જલ્લા લહુલ જન્નાહ, તેના ઉપર તેના માટે જન્નતને વાજિબ કરી દેશે. ઇમામ રિઝા અલી ઇસ્લામનો ઝાહિર આ દુનિયાની અંદર પોતાના ઉપર જન્નતને વાજિબ કરાવી લેશે, અને વહર રમ જસદહુ અલન્નાર, અને એના બદન ઉપર એના જિસ્મ ઉપર જહન્નમની આગ હરામ થઈ જશે. મારા અઝીઝો વિચાર કરો, એક ઝાયરે ઇમામ રિઝા અલીહી સલામનો આ મકામ અને મરતબો નસીબ થાય છે તો એ ઝાત ખુદ કેટલી બાબરકત અને બા અઝમત હશે કે જેના સદકામાં લોકોને નજાત હાસિલ થઈ રહી છે. મારા અઝીઝો આ ઇમામ રિઝા અલીહી સલામ છે. ઇન્શાલ્લાહ પરવરદિગાર જલ્દીથી બધાને જલ્દીથી ઇમામ રિઝા અલીહી સલામની ઝિયારતથી મુશર્રફ ફરમાવે. આ હાલાત ઇન્શાલ્લાહ બહેતર થઈ જાય. આ વબા, આ મનહૂસ વબા અને બીમારી બેહક્કે ઇમામ રિઝા અલી સલામ નાબૂદ થઈ જાય. અને બધા તમે બધા જે આરઝુ રાખો છો, તમન્ના રાખો છો કે આવો અને મોલાની બારગાહમાં આવીને ઇમામને ખિદમતમાં હાજરી આપો, સલામ કરો, બાદશાહ ખુરાસાનની ઝિયારત કરો. બધાના દિલમાં અરમાન છે, તડપી રહ્યા છે મોમિનીન, પણ હાલાત એવા છે. ઇન્શાલ્લાહ બેહક્કે ઇમામ રિઝા હાલાત બહેતર થઈ જાય અને બધાને જલ્દીથી ઝિયારત નસીબ થાય. જેમ કે તમે યાદ હશે કે આપણે બયાન કર્યું હતું, ઇન્શાલ્લાહ નજીકમાં આપણે આપણો ઝિયારતનો પ્રોગ્રામ રહેશે. જેવી રીતે આપણે માસુમ એકુમ સલામુલ્લાહ અલેહાની હરમની ઝિયારત કરે છે, ઇન્શાલ્લાહ એક બે અઠવાડિયા પછી ઇમામ રિઝા અલી સલામની ઝિયારતનો બી આપણો પ્રોગ્રામ રહેશે. તમે બધા ઇન્શાલ્લાહ એમાં જરૂર લાભ લેજો. ઇમામ રિઝા અલી સલામ કે જે પોતાના ચાહવાવાળા ઉપર મહેરબાન છે. મારા અઝીઝો આ વાક્યો સાંભળો તમે. ઇમામ રઉફ, ઇમામે મહેરબાન નામ જ એમનું ઇમામે રઉફ છે. દેબલે ખુઝાઈ, તમે નામ સાંભળેલું છે, અહલે બૈત અલેહિમુસલામના એક બહુ મોટા શાયર, શાયર અહલે બૈત દેબલે ખુઝાઈ. આ દેબલ એક કસીદો લખે છે અને એ કસીદો લખીને મૌલા ઇમામે રિઝા અલી સલામની ખિદમતમાં હાજરી આપે છે અને આવીને અર્થ કરે છે, મૌલા મેં આપ નિશાનમાં કસીદો લખ્યો છે, અહલે બેત નિશાનમાં કસીદો લખ્યો છે. મારા અઝીઝો જે અહલે બેત નિશાનમાં કસીદો લખતા, અહલે બેત નિશાનમાં કસીદો કહેતા, અહલે બેત એમનાથી રાજી થતા, અહલે બેત બહુ ખુશ થતા. જે આપણા શાયરો અને આપણા નોહા ખાન જે માશાલ્લાહ નોહા પડી રહ્યા છે, શાયરી પડી રહ્યા છે, આ ખરેખર બહુ અઝીમ કામ છે. માસુમીન અલેહિમુસલામ પસંદ કરતા હતા શાયરોને સાંભળવું, શાયરોના કલામ સાંભળવા. આ મદ્દાહી જેને કહેવામાં આવે છે, આ અહલે બેતની બહુ પસંદીદા વસ્તુ હતી. દેબલ શાયરી લખીને આવે છે અહલે બેત નિશાનમાં અને શાયરી બયાન કરવાનું શરૂ કરી દે છે. બયાન કરતા કરતા સાતમા ઇમામ સુધી પહોંચે છે. એક એક માસુમનું વર્ણન કરે છે એમાં કે આ માસુમ અહીંયા આગળ દફન થશે, આ અહીંયા આગળ દફન થશે. સાતમા ઇમામ બારામાં કહે છે કે બગદાદની સરજમીનમાં એક શખ્સ, એક હસ્તી આ રીતના દફન થઈ છે, અને એવી રીતના સાતમા ઇમામનું બયાન કર્યા, અહીંયા આગળ અટકી જાય છે. તો માસુમ પોતાની જબાનથી નીકળેલા કલેમા એમાં એડ કરે છે ઇમામ રિઝા અલી સલામ, અને કહે છે દેબલ આમાં એક શાયર, આ તમારા કલામ જે છે નાકિસ છે, અધૂરા છે, એને કામિલ કરી દો, હું તમને શાયરી લખાવું છું. કે લખો કે સરજમીને તૂસમાં તમારા મૌલા ને દફન કરવામાં આવશે અને ત્યાં આગળ જે છે એમની કબર બનશે. ઇમામ રિઝા અલી સલામ આ મફહુમમાં જે છે એક શેર પોતાના તરફથી એડ કરાવે છે, અને એના પછી શાયરી ખુશ થઈ ગયા, દેબલ ખુશ થઈ ગયા કે મારા મૌલાએ મારી શાયરીમાં પોતાનો શેર એડ કરી દીધો. શરફ હતો દેબલ માટે કે ઇમામે રિઝા એમની શાયરીને પસંદ કર્યા અને એમના શેરમાં પોતાનો શેર સામેલ કરી દીધો. એટલું જ નહીં, બલકે લેબેતની શાન એ છે મારા અઝીઝો કે મૌલા રિઝા અલી સલામ જાય છે કમરાની અંદર અને 100 દિરહમ નીકાળે છે. ગુલામને કહે છે કે જાઓ અને દેબલને અતા કરી દો કે એણે અમારી શાનમાં શેર કીધા છે. ગુલામ આવે છે 100 દિરહમ લઈને અને દેબલને અતા કરે છે.
देवल फौरन कहे से कि मारा मौला ने कहो कि हूँ इमनी मोहब्बत मा शेर की दोषु, मने पैसा नी दुनिया नी लालच नथी, मैं दुनिया ने चाहवा माटे के दुनिया ने हासिल करवा माटे आ कलाम नथी कीधा, आ शेर नथी कीधा, बल्कि आ शायरी में अहले बैत नी मोहब्बत मा कीधी छे। इमाम पासे गुलाम आवे छे अने गुलाम वहां देवल एक हजी ख्वाहिश करे छे, कहे छे इमाम ने कहो कि अगर मने कई अता करवो होय तो एमना बदन थी मस्त थयेलू कोई कपड़ो अता करी दे। मौला एमना बदन थी मस्त थयेलू, मौला एमनी बदन ना उतारेलू कपड़ो मने आपी दे, वधारे खुशहाल थाशे। देवल आ मैसेज पहुंचाड़े छे इमाम रिजा अलैहि सलाम, गुलाम ने कहे छे कि देवल ने कहो कि आ 100 दिरहम पोतानी पासे राखे, एने जरूरत पड़शे, એને જરૂરત પડશે, એને કામ લાગશે, અને પોતાના બદનનું કુર્તું ઉતારે છે ઇમામ રઝા અલે સલામ, અને એ પોતાના બદનનું કુર્તું ઉતારીને દેબલે ખઝાઈને હદિયા તરીકે અર્પણ કરે છે, અતા કરે છે હદિયો। દેબલ ખુશ થઈ ગયા, દેબલને કીધું કે દેબલ ઇમામ કીધા છે કે આ દિરહમ તમે રાખો, તમને કામ લાગશે, જરૂરત પડશે। સમજી ગયા કે મારા મૌલા અમને કઈ ન કે, યકીન છે ઇમામને કે કલિમાત ઉપર એક એક લફ્ઝ ઉપર મારા મોલાએ કીધું છે, રાખી લીધા, અને એ કુર્તું જોઈને ખુશ થઈ ગયા, આંખોથી લગાવ્યા, ચૂમે છે મોલાના બદનથી મસ્ત થયેલા કુર્તાને ચૂમે છે, અને પછી દેબલ જે છે રવાના થાય છે। આ આ જે બયાન છે મારા અઝીઝ, બહુ ધ્યાનથી સાંભળે, એ જે ઇમામે દિરહમ આપ્યા હતા ને, એ દિરહમ કોઈ મામૂલી નહોતા, એ દિરહમની અંદર ઇમામે રઝા અલી ઇસ્લામનું નામ નક્ષ થયેલું હતું, કોતરેલા હતા। એ જમાનામાં ઇમામ રઝા અલી સલામના નામના સિક્કા રાયજ થયા હતા, ઇમામે જે 100 દિરહમ આપ્યા ને, એ 100 દિરહમ ઇમામ રઝા અલી સલામના નામ લખેલા હતા। જાય છે દેબલ, દેબલ એ જમાનામાં જે રીતના મુસાફિર કાફલા સાથે રવાના થયા, રસ્તામાં કાફલા ઉપર ડાકુ લોકો હમલો કરે છે, દેબલ જે કાફલામાં હતા એ કાફલામાં એ ડાકુ લોકો હમલો કરે છે। મહારાજીઝો જ્યારે દેબલ ના તમામ સાથીઓ લૂંટાઈ ગયા, દેબલ હજી નથી લૂંટાણા, દેબલને ઇમામે રઝાએ જે દિરહમ આપ્યા હતા એ તો બાબરકત છે, એ નથી ગયા હજી, દેબલ લૂંટાઈ પહેલા એ કાફલામાંથી એક શખ્સ એક શેર પડે છે, એ શેર કયો હતો, દેબલની જબાનથી નીકળેલો શેર હતો હેલે બેત નિશાનમાં। હવે એ જેવો શેર પડે છે, પેલો ડાકુ હતો એ ડાકુ એ શેર સાંભળે છે, જે લૂંટેરા હતા એ શેર સાંભળે છે, ફોરન પૂછે છે કે આ શેર તને કઈ રીતે ખબર, તો ખુદ દેબલ ભી પૂછે છે પડવા વાળાને કે તને આ શેર કઈ રીતે ખબર, આ શાયરી તારી પાસે કઈ રીતે તું બયાન કરો છો, એ કહે છે કે આ તો દેબલે ખોઝાઈની શાયરી છે, ઇમામ રઝા અલી સલામના શાયરની બયાન કરેલી શાયરી છે। એ કાફલાની અંદર દેબલ ખોઝાઈ કહે છે, ફોરન કહે છે કે તને ખબર છે કે દેબલ જે છે હું પોતે છું, બસ જેવો એ ડાકુ એ લૂંટેરા દેબલને જોવે છે અને દેબલની જબાનથી નીકળેલી શાયરી કોઈના મોઢેથી સાંભળે છે, તો ઇમામે રઝા અલી સલામની શાનમાં શેર કીધેલા હતા ને, ફોરન તે ડાકુ કહે છે કે આ કાફલાની અંદર જેટલા લોકોનો માલ લૂંટવામાં આવ્યો છે એ તમામ માલને પાછો અતા કરી દેવામાં આવે, કે આની અંદર ઇમામે રઝા અલી સલામનો શાયર મોજૂદ છે। અલ્લાહુ અકબર, ઇમામે રઝા અલી સલામની શાનમાં બયાન કરેલા એક શાયરની આ અઝમત, કે એમનો બયાન કરેલો એક શેર અગર કોઈ પડી દે તો એ જમાનામાં જે લૂંટેરા હતા ડાકુ હતા એ બી એહતરામ કરતા હતા, અને એમને બધાને માલ પાછો આપી દીધો, આ બી ઇમામે રઝા અલી ઇસ્લામની બરકત છે, ઇમામના નામની બરકત છે। દેબલ એના પછી રિવાયતોમાં છે કે કુમ તરફ આવે છે, ત્યાંથી સહી સલામત નીકળી જાય છે અને દેબલ કુમમાં આવે છે, કુમના લોકોને ખબર પડી કે દેબલ ઇમામે રઝા અલી ઇસ્લામને શાયરી સંભળાવીને આવ્યા છે અને એની અંદર ઇમામે રઝા અલી ઇસ્લામે પોતે શાયરી શામિલ કરી છે, એડ કરી છે। બસ કુમના લોકો એક હજારોની તાદાદમાં જમા થઈ ગયા, દેબલ અમને ઈ શેર સંભળાવો કે જે ઇમામે રઝાને તમે સંભળાવીને આવ્યા છે।
ई अमने शायरी सांभळे छे तमारी जबानथी के मौला तमारी तारीफ करी आशे, मौला ने तमारा ई शेर गम्या छे अने मौला ईना एना अंदर पोतानो शेर शामिल करी आशे। देवल जाय छे मिंबर ऊपर अने कुमना हजारों नो मजमो बैठेलो छे अने देवल ई शेर संभळावे छे के जे इमामे रिजा अली सलाम ने संभळाव्या हता। અને ઈ ઇમામે રિઝા અલેહી સલામે શાયરી એડ કરી હતી, ઈ ભી સંભળાવી, કોમના લોકો ખુશાલ થઈ ગયા અને દેબલ ને કહે છે, દેબલ અમને એમ ખબર મળી છે કે ઇમામે રિઝા અલેહી સલામે તમને કઈ કુર્તું આપેલું છે, ઈ કુર્તામાંથી અમને તમે કઈ કટકો આપો। ઈ બા બરકત છે, મોલા રિઝા અલેહી સલામના બદનથી મસ્ત થયેલું કપડું છે। કુમની અંદર એ જમાનામાં ભી શિયાઓ બહુ હતા, એટલે બેતના ચાહવા વાળા, ખુદ માસુમૈકુમ સલામુલ્લાહ અલયહ નું કુમ આવું એ જ દલીલ થી હતું કે શિયાઓ જાજા છે અહીંયા આગળ। કે દેબલ ઈ કપડામાંથી એક ટુકડો આપો અમને, ઈ બાબરકત ટુકડો અમને જોવે છે અને એના બદલામાં અમે તમને 1000 દિનાર અને દિરહમ આપવા માટે તૈયાર છીએ ઈ કપડાના બદલામાં। દેબલ કહે છે, મને પૈસા નથી જોતા પણ મારા મૌલાનું એ કપડું નહીં આપવું, જાણે છે કે કેટલું બાબરકત છે દેબલ ઈ કપડાને નથી આપતા। અને આગળ રિવાયતોમાં છે કે ઈ કપડા માટે છીનાપટ્ટીથી લૂંટફાટ થઈ અને છેલ્લે દેબલના હાથમાંથી ઈ કપડું વહી ગયું, એક ટુકડો ફક્ત રહી ગયો હાથમાં ઇમામનું, ઈ કુર્તું ફાટી ગયું, લોકોએ તબરુકના તોર પર બધાએ ખેંચીને લઈ ગયા। આજે બી ઇમામ રિઝા અલી સલામના હરમમાં રોઝામાં જયારે કોઈ મોજીજો થાય છે તો જેના ઉપર મોજીજો થયો હોય છે એના કપડા ફાડી નાખે છે કે આના ઉપર ઇમામનો કરમ થયો છે, આનું કપડું જે સી બરકતના તોર પર લઈ જાઓ। તો દેબલના એ કપડાને લઈ ગયા અને એક કટકો ફક્ત એમના હાથમાં રહી ગયો અને દેબલ છેલ્લે અહીંયા આગળ મળે છે કે દેબલ અહીંયા આગળ કુમથી તો રવાના થઈ ગયા પણ જ્યારે પોતાના ઘરે પહોંચે છે તો વહાં ગળેને સમાચાર મળે છે કે એના ઘરમાં ચોરી થઈ ગઈ છે અને બધું જ લૂંટાઈ ગયું છે, દેબલના ઘરમાં કંઈ બાકી નથી। દેબલ પાસે લોકો આવે છે અને દેબલને આવીને કહે છે કે એ દેબલ, અમને એમ સમાચાર છે કે તમારા પાસે ઇમામે રિઝા અલી ઇસ્લામના નક્શ કરેલા નામવાળા સિક્કા મોજૂદ છે, અગર તમે અમને એક સિક્કો આપશો અમે એના બદલામાં તમને 100 સિક્કા આપશું, 100 દિરહમો દિનાર આપશું। દેબલ ને અહીંયા આગળ ઇમામે રિઝા અલી ઇસ્લામનો જુમલો યાદ આવ્યો, દેબલ આ પૈસા રાખો તમારે કામ લાગશે, બધું લૂંટાઈ ગયું છે કઈ નથી, અહીંયા આગળ હવે એક એક સિક્કો ઇમામે રિઝા અલી ઇસ્લામનો અદા કરેલો 100 દિરહમમાં વેચાઈ રહ્યો છે। દેબલ માલદાર બની ગયા, દેબલ પૈસા વાળા થઈ ગયા ઇમામે રિઝા અલી ઇસ્લામના અતા ને બરકતથી। અને અહીંયા આગળ રિવાયતમાં છે કે દેબલની એક કનીઝ હતી, ઈ કનીઝ ને દેબલ બહુ ચાહતા હતા, દેબલની કનીઝથી બહુ મોહબ્બત હતી। ઈ કનીઝને આંખોમાં કોઈ તકલીફ થઈ ગઈ, ઘણી બધી જગ્યાએ ઇલાજ કરાવ્યો, ઘણા બધા ડોક્ટરોને દેખાડ્યું પણ એમને આંખમાં ફર્ક ન પડ્યો। છેલ્લે દેબલ કહે છે કે અગર મારા આ મરીઝને બીજા કોઈ શફા આપી શકે એમ નથી તો કઈ નહીં, મારા મૌલાના બદનનું મસ્ત થયેલું કપડું તો મારી પાસે છે ને, ઈ શિફા આપશે એને। દેબલ ઈ કપડાને નીકાળે છે અને કનીઝના આંખોથી મસ કરે છે, અહીંયા આગળ રિવાયતોમાં મળે છે કે દેબલ ઈ આંખોથી મસ કરે છે અને એમની કનીઝને આંખોની તમામ તકલીફ દૂર થઈ જાય છે, સેહતે કામેલા નસીબ થઈ જાય છે। ઇમામે રિઝા અલી સલામની જાતે બાબરકત, અને હકીકતમાં આ સિલસિલો આજે પણ જારી છે હરમની અંદર, આજે પણ એમની બાબરકત જાતથી લોકો શિફા હાસિલ કરી રહ્યા છે। મારા અઝીઝો, આજ એ ઇમામની વિલાદત છે, મુબારકબાદીની સાથે જમાનાના ઇમામને મુબારકબાદી, ખૂબ ખૂબ તમામ ચાહવાવાળાઓને ખૂબ ખૂબ મુબારક, અને દુઆ કરે કે પરવરદિગારા બે હક્કે ઇમામે રિઝા અલી સલામ, અમે બી ચાહવાવાળા છીએ, ગુનેગાર સહી તો છે મારા અલ્લાહ, પણ અમારા દિલોમાં એહલે બેતની મોહબ્બત છે, એ મારા કરીમ અલ્લાહ તું બી કરીમ છો, ઇમામે રિઝા બી રઉફ ઓ મહેરબાન છે, મારા અલ્લાહ મારા તમામ ઉપર હંમેશા તારી રહેમતને શામિલ હાલ ફરમાવ, એ મારા કરીમ અલ્લાહ તમામ મોમિનીની મુશ્કેલાતને આસાન ફરમાવ,
परेशान हाल मोमिनीन की परेशानी को दूर फरमाओ, तमाम मरीजों ने शिफा इनायत फरमाओ, तमाम मोमिनीन की जान व माल व इज्जत व आबरू ने हिफाजत फरमाओ, मकामात मुकद्दसात ने हिफाजत फरमाओ, बे औलाद ने औलाद अता फरमाओ, बेरोज़गार ने रोज़गार अता फरमाओ, बा रोज़गार ने रोज़ी में बरकत अता फरमाओ, हमारी आकिबत बखैर फरमाओ, अमोने दुनिया में अहले बैत की मोहब्बत साथ राख, अने मौत पर अहले बैत की मोहब्बत ने साथ अता फरमाओ, और अल्लाह जन्नतुल बकी नी तामीर ना असबाब फराहम फरमाओ, इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा ताजील फरमाओ, इमाम ना नासिर मददगार मा अमारो शुमार फरमाओ, रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस।